રાજસ્થાનમાં સરકાર અને સિમેન્ટ કંપનીઓ વચ્ચે ટેક્સ મામલે જેટલો તોતિંગ ભાવ વધારો થયો છે આ ભાવ વધારાની સીધી અસર બનાસકાંઠામાં મોટાભાગના બાંધકામ ઉદ્યોગ પર પડી છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં મહિને પાંચ લાખ બેગના વેચાણ સાથે અગિયાર કરોડ ટર્નઓવર થાય છે પરંતુ સિમેન્ટની અછત સર્જાતા બાંધકામ ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળ્યું છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો વીસથી પચીસ હજાર બેગનું સેલિંગ છે એટલે એને મહિનાનું સાડા છ થી સાત લાખ બેગ થયું એટલે એ પ્રમાણે તમે આ વધારો ગણવા જશો તો આપણા જિલ્લાને દર મહિને બારથી તેર કરોડ રૂપિયાનો ફટકો પડી રહ્યો છે એટલું આપણું અહીંથી પેમેન્ટ મતલબ વધારે જઈ રહ્યું છે

એ લોકોનું કામ ચાલુ જ છે પરંતુ એવરેજ જોવા જઈએ તો સિમેન્ટમાં પર બેગે ત્રીસ ટકાનો વધારો આવ્યો છે એની સાથે સાથે લોખંડ પણ વીસ ટકા વધી ગયું છે એટલે આખા પ્રોજેક્ટ ઉપર જોવા જઈએ તો પંદરેક ટકાનું મા કોસ્ટ એ લોકોની વધી જાય છે અત્યારે બિલ્ડરોને પંદર ટકા જૂના ભાવથી જે માલ વેચીને બેઠા છે એટલે એ ગેપ ખૂબ મોટો આવી રહ્યો છે માટે આ બાબતે સરકારે બહુ ગંભીરતાથી વિચારવું જોઈએ આમ પણ બાંધકામ ક્ષેત્રે મંદી ચાલી રહી છે ત્યારે સિમેન્ટની અછત અને ભાવ વધારાનો લાભ કેટલીક કંપનીઓ ઉઠાવી રહી છે જેને લઈને બાંધકામ ક્ષેત્રે મંદી ઘેરાતી જાય છે રાજસ્થાન અને ગુજરાત સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી બાંધકામ ક્ષેત્રના લોકો માંગ કરી રહ્યા છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર